દોસ્તો ફરી એકવાર ભીચરીમાં એ ચમત્કાર આપ્યો છે અને લોકોનું સારું થાય છે તો મને વિડીયો બનાવવાનું બહુ મન થાય છે. હું ખુશ થાઉં છું, મને એમ થાય છે કે એટલીસ્ટ મારો વિડીયો જોઈ અને કોકનું તો સારું થયું છે. તો આજે આપણે ભીચરીમાં એક બેનને જે ચમત્કાર આપ્યો છે એની આપણે વાત કરવાના છીએ. તો એની પહેલાં જે લોકો નવા વ્યુઅર્સ છે એને એક રિક્વેસ્ટ કરી દેવા માગું છું કે ભીચરીમાંનો વિડીયો મારી ચેનલમાં બનાવેલો પડ્યો છે તે જોઈ લેશો તો તમને લોકોને સમજાઈ જશે કે ભીચરીમાંની માનતાથી કેટલા જાતના રોગો દૂર થઈ શકે છે. અને અહીંયા ભીચરીમાંના મંદિરે જઈને મેં બ્લોગ શૂટ કરેલો છે, બધું બતાવેલું છે, ઇન ડિટેલમાં બતાવેલું છે, ઇન ડિટેલમાં સમજાવેલું છે કે ભીચરીમાંની માનતાથી કેટલા કેટલા રોગો દૂર થાય છે, ભીચરીમાંની માનતાથી કેવી રીતના લેવાની છે, કેવી રીતના પૂરી કરવાની છે, બધું ઇન ડિટેલમાં મેં સમજાવેલું છે. તો ભીચરીમાં વાળો વિડીયો જોઈ લેશો તો તમને લોકોને ખ્યાલ આવી જશે. પણ આ વિડીયોમાં હું ભીચરીમાંએ એક બેનને પરચો આપેલો છે એની હું તમને વાત કરવાની છું. તો મારા ભીચરીમાં વાળા વિડીયો નીચે હું કમેન્ટ જોતી હતી તો એક બેનની મેં કમેન્ટ જોઈ અને બેનનું નામ છે દક્ષાબેન વ્યાસ. એમનું એવું કહેવું છે કે 3 મહિનાથી તેઓ ગેસની તકલીફથી પીડાતા હતા. જે લોકોને ગેસની તકલીફ હશે એને સમજાતું જ હશે કે શું હોય છે શું નથી. વેલ, 3 મહિનાથી એ ગેસની તકલીફથી પીડાતા હતા. પછી એને મારો વિડીયો જોયો ભીચરીમાં વાળો અને એને માનતા રાખી લીધી. અમુક તુરમખાન હોય છે, એ તર્ક કરે વિતર્ક કરે, બહુ બુદ્ધિશાળી હોય ને એ લોકો બહુ વિચારે. અને જે લોકો મારા જેવા બિચારા ભોળા હોય એ સીધી ઈશ્વરના શરણે વહી જાય છે, કોઈ તર્ક વિતર્ક કર્યા વગર ઈશ્વરના શરણે વહી જાય છે. તમને લોકોને એક વાત કહેવા માગું છું કે તમે ડૉક્ટર ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો છો તો એના કરતાં 1000 હાથવાળા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખો ને. જેટલો શ્રદ્ધા અને વિશ્વાસ ડૉક્ટર ઉપર રાખો છો એટલો શ્રદ્ધા અને વિશ્વાસ ઈશ્વર ઉપર રાખો ને. હું એમ નથી કહેતી કે ડૉક્ટર ઉપર વિશ્વાસ ન રાખો, ડૉક્ટરની પાસે ન જાઓ, એવું નથી. પણ આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પણ કામ કરે છે, નથી કરતા એવું નથી. ઘણા બધા લોકો મને કમેન્ટ કરે છે કે તમે અંધશ્રદ્ધા ફેલાવવાનું બંધ કરો. પણ નહીં, હું વિડીયો બનાવવાનું બંધ નહીં કરું, મારા આવા ને આવા વિડીયો આવતા જ રહેશે. કારણ કે લોકોનું સારું થાય છે, દેવી દેવતાઓ કામ કરે છે અને કરે જ છે. પણ જેને ડૉક્ટર પાસે જવું છે તે જઈ શકે છે. હું ખુદ ડૉક્ટરને માનું છું, હું ખુદ પણ ડૉક્ટર પાસે જાઉં છું, નથી જાતી એવું નથી. પણ મારું કહેવાનું એટલું જ થાય છે કે ડૉક્ટર પાસે તમે એટલા બધા પૈસાનો ખર્ચો કરો છો, જે લોકોને પોઝિશન હોય એ લોકો ખર્ચો કરી શકે છે, કરોડોનો ખર્ચો કરી શકે છે, પણ બધાની પોઝિશન એવી હોતી નથી. પણ જો તમે થોડી પણ શ્રદ્ધા દેવી દેવતામાં રાખો તો દેવી દેવતા કામ કરે છે. કારણ કે મને પોતાને પરચો મળેલો છે એટલે મને વિડીયો બનાવવાનું મન થાય છે, વિથ પ્રૂફ મારી પાસે છે એટલે હું વિડીયો બનાવું છું. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે બેને શું કીધું છે. બેન કહે છે કે હું 3 મહિનાથી ગેસની તકલીફથી પીડાતી હતી. પછી હિરલબેનનો મેં વિડીયો જોયો તો એને માનતા રાખી ભીચરીમાંની, ભીચરીમાંનું શરણાગતું સ્વીકારી લીધું, ભીચરીમાંના શરણે વયા ગયા અને ભીચરીમાંએ એને શરણે લઈ લીધા. એને એક જ દિવસમાં સારું થઈ ગયું. તમે જોઈ શકો છો, ખુદ વાંચી લ્યો કે એને એક જ દિવસમાં સારું થઈ ગયું છે. અને શું કહે છે કે તમે આવી માહિતી શેર કરતા રહ્યો, થેન્ક યુ સો મચ. હું આવી ઇન્ફોર્મેશન તમારા લોકો માટે ગોતીને લઈ આવીશ, માહિતી શેર કરતી જ રહીશ. એમનું કહેવું એવું છે કે દવા અને દુવા બંને કામ કરે છે. તો સાચી વાત છે, દવા અને દુવા બંને કામ કરે છે. તમને દવા બંધ કરવાનું કોઈ નથી કહેતું, તમારે દવાઈ ચાલુ રાખો પણ સાથે સાથે દુવા પણ ચાલુ રાખો. જેટલો ડૉક્ટર ઉપર વિશ્વાસ કરો છો એટલો વિશ્વાસ એકવાર આપણા દેવી દેવતા ઉપર કરીને જુઓ તો ખરા, શું રિઝલ્ટ આવે છે. અને કદાચ ન રિઝલ્ટ આવે તો પણ વિશ્વાસ તોડશો નહીં, તો પણ એની પાસે બીજી વાર અરજી મૂકવાની, ત્રીજી વાર અરજી મૂકવાની, ચોથી વાર અરજી મૂકવાની. ક્યારેક તો એ કામ કરશે ને કરશે. જ્યારે તમારો સમય પાકશે ત્યારે માની લેજો કે એક નાળિયેરથી તમારું કામ થઈ જશે. અને તમારો સમય નહીં હોય તો કરોડો રૂપિયાની દવા પણ કામ નહીં કરે. તો મને તો એક્સપિરિયન્સ થઈ ગયો છે, એટલા માટે તમને બધાનો હાથ જોડીને વિનંતી કરું છું કે આપણા હિન્દુ ધર્મના દેવી દેવતાને બિલીવ કરો. બહુ શક્તિશાળી છે અને રિયલી છે અને પરચા આપે જ છે. અને તમને પણ ખબર છે અને મને પણ ખબર છે કે ઘણા બધા લોકોને પરચા પડી ગયા છે, બરાબર છે. પણ આ તો મારી વિડીયો નીચે કમેન્ટ છે એટલે મને વિડીયો બનાવવાનું મન થાય છે અને તમને બધા લોકોને કહેવાનું મન થાય કે તમે લોકો બી જોઈ લ્યો તમારી આંખે કે ખરેખર રિઝલ્ટ આવે જ છે. અને અમુક તુરમખાન મને કહે છે ને કે તમે અંધશ્રદ્ધા ન ફેલાવો તો એ પણ જોઈ લઈએ.
કે આ અંધશ્રદ્ધા છે કે શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે, બરાબર છે? અને હજી મારો સાયટિકાવાળો વિડીયો જોઈ લેજો, એના નીચે બી બહુ બધી કમેન્ટ છે, બરાબર છે? અને કહેવાવાળા તો એવું કહેશે કે ઈશ્વર છે જ નહીં. ઈશ્વર છે, ઈશ્વર પથ્થરમાં પણ છે, પથ્થર પણ પરચા આપે છે, પણ જો તમને શ્રદ્ધાને વિશ્વાસ હોય તો, અને તમને શ્રદ્ધાને વિશ્વાસ નહીં હોય તો સાક્ષાત મૂર્તિ શું, સાક્ષાત ભગવાન તમારી પાસે આવશે ને, તોય તમે ઈશ્વરને નહીં માનો. તો જે લોકો માને છે એના માટે આ વાત છે, જે લોકો નથી માનતા એ ન માનો, ઇટ્સ ઓકે. ડૉક્ટર પાસે પણ જઈ શકો છો અને ડૉક્ટર પણ સાચા છે, સારા છે, આટલી ડિગ્રી લઈ આટલું એજ્યુકેશન કરીને બેઠા છે, તો એની પાસે પણ જવું જોઈએ. એવું નથી કે એમની પાસે ન જવું જોઈએ, પણ દવા અને દુઆ બંને કરો, મારું કહેવાનું એવું છે. વેલ, મને તો એક્સપિરિયન્સ થયો છે, બહુ સારો એવો થયો છે. જે લોકો નવા વ્યૂઅર્સ છે એને જણાવી દઉં કે મારા નાકના મસા માંડવરાય દાદાએ મટાડી દીધા છે, અને હું ખુદ નહોતી માનતી, પછીથી હું ખુદ માનવા માંડી છું માંડવરાય દાદાને. અને મેં ખુદ માંડવરાય દાદાના દર્શન ઘણી વાર આ મંદિરે જઈને કર્યા છે. ઇવન મેં એનાઉન્સમેન્ટ પણ કર્યું છે કે મોરબીમાં હું ખુદ સાથે તમારી સાથે આવીશ માંડવરાય દાદાના મંદિરે, બરાબર છે? હું ખુદ માંડવરાય દાદાને એટલું માનવા માંડી છું. તો મારું કહેવાનું મિનિંગ એટલો જ છે કે થોડીક શ્રદ્ધા અને વિશ્વાસ રાખો, આજે નહીં તો કાલે કામ થશે, થશે ને થશે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જો બે હાથવાળો માણસને બચાવી શકતો હોય તો એ તો હજાર હાથવાળો છે, અને હજાર હાથવાળી મારી માં બેટી છે, તો એ કેમ કામ ન કરે જ. અને તમારા ધ્યાનમાં કોઈ રોગથી પીડાતા હોય તો એને ભીચરીમાં વાળો વિડીયો શેર કરી દો, કારણ કે ભીચરીમાંની માનતાથી બહુ બધા રોગો મટી જાય છે. અને એની લિંક બી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને તમે મારા બહુ જ ઉપયોગી વિડીયોઝ છે એ જોઈ શકો છો, અને વિડીયો બીજા લોકો સાથે શેર બી કરો, કારણ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે દોસ્તો. જો તમને આ વિડીયો, આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, જરૂરિયાતમંદ લોકોને શેર કરો, અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હું આવા વિડીયો લાવતી જ રહીશ. ત્યાં સુધી તમે બધા તમારું ધ્યાન રાખો. જય હિન્દ, જય ભારત.